नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनुं स्वागत छे अने हुं छुं परेश। मित्रों, खास करीने आज आ वीडियो अंदर आपणे बे थी त्रण प्रकारनी चर्चा करवानी छे। एक महत्वनी चर्चा ए छे कि आपणे जे घणा समयथी हवामानमां पलटो आवे एवी राह जोता हता अने ए फेरफार छे अचानक हवे थवा जई रह्यो छे, एने एक संपूर्ण माहिती आपवानी छे। पण सौप्रथम दरेक मित्रोने विनंती छे वीडियोने लाइक आपीने तमाम ग्रुपमां शेर करी देवो, जेथी करीने अन्य मित्रोने पण माहिती मळी शके। हवे खास करीने हवामान विशेनी तमने माहिती आपुं ए पहेला हुं ए जणाई दउं कि गुरुवार અને 21 ઓક્ટોબર 2021 અને ગુરુવારના રોજ હું જામ કલ્યાણપુર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે આહિર સમાજની વાડીની અંદર આવી રહ્યો છું। ત્યાં આપણે 5:30 વાગે આપણે દરેક ખેડૂતને રૂબરૂ મળશું। એટલે જે મિત્રો છે એ રૂબરૂ મળવા માગતા હોય તે 21 તારીખે ગુરુવારના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે આહિર સમાજની વાડીમાં 5:30 વાગે આવી અને મને રૂબરૂ મળી શકશે। આપણે ત્યાં ખેડૂતોને ખેતીલક્ષી માહિતી આપવાના છે। બીજી વાત છે કે જે આપણે 2-3 દિવસ પહેલાં જે આમ તો આપણે મહુવા બાજુ અને જે કંઈ આપણે મિટિંગો કરી હતી ને ત્યાં ઘણા બધા મિત્રોની જે ખેડૂત મિત્રોની એક રજૂઆત હતી કે પરેશભાઈ અમને કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નથી મળતો, ત્યારે આપણે એની સરકારશ્રીને રજૂઆત કરી હતી। સરકારશ્રીનો જવાબ આપણા તરફેણમાં આવ્યો છે। સરકારશ્રી હાલ એવું જણાવી રહી છે કે અમે ટૂંક સમયની અંદર જે કંઈ આ ક્ષતિ છે, ટેકનિકલ ખામી છે, પ્રોબ્લેમો જે પણ કંઈ હશે એની યોગ્ય તપાસ કરી અને આપણે યોગ્ય સિસ્ટમ એવી ગોઠવશું જેથી કરીને ખેડૂતોને સમયસર બધાને પેમેન્ટ મળે અને જે લોકોને ખાતા અલગ થયા હોય એમાં જે સમસ્યા છે એમાં પણ સુધારા કરવાની કોશિશ કરશું। હાલ સરકારશ્રીએ આવું કહ્યું છે, થાય ન થાય આવનારા સમયમાં આપણે ખબર પડશે, પણ સરકારે અત્યારે આ જવાબ આપને આપ્યો છે। હવે ખાસ કરીને હવામાન વિશેની જે માહિતી આપવાની છે એટલે હું આપને જણાવી દઉં, અત્યારે ઓક્ટોબર મહિના દરમિયાન કોઈ જ પ્રકારના ઠંડીના રાઉન્ડની શક્યતાઓ નથી, એટલે ઠંડી આવવાની નથી ઓક્ટોબરની 30 તારીખ સુધી। એટલે કોઈ મિત્રો ઠંડીની રાહ જોવાની નથી, વરસાદ કે માવઠું પણ થવાનું નથી। પણ સારા સમાચાર એ છે કે જે આપણે ભૂર પવન એટલે કે ઈશાન ખૂણાનો પવન અને જેને આપણે ઉત્તર પૂર્વનો પવન પણ કહી શકીએ અથવા તો નોર્થ ઈસ્ટનો પવન કહી શકીએ અને ખેડૂતની ભાષામાં કહીએ તો જે ભૂર પવન, આ પવન છે એ આપણે ખાસ જરૂરી હોય છે। આપણે અત્યારે જે મગફળીનો પાક ઓપને રાખવો એમાં પણ ખાસ જરૂરી હોય છે, નવા વાવેતર કરવા હોય એમાં પણ ભૂર પવનની જરૂર હોય છે અને એ ભૂર પવન છે 26 ઓક્ટોબરથી ચાલુ થવા જઈ રહ્યો છે। કેમ કે હમણાં થોડા દિવસ પહેલાં ભૂર પવનની શરૂઆત થઈ હતી પણ મેં આપણે જણાવ્યું હતું ને કે 1-2 દિવસ માટે ભૂર પવન રહેશે, ત્યારબાદ ભૂર પવન નહીં રહે। પણ હવે 26 તારીખથી ભૂર પવનની વિધિવત રીતે શરૂઆત થવા જઈ રહી છે, એટલે આ એક સારા સમાચાર છે ને। આ જે ભૂર પવનની શરૂઆત થવા જઈ રહી છે ને એક ઓચિંતાનો ફેરફાર છે। આપણે જે આપણું પ્રિડિક્શન હતું ને આપણે લાગતું હતું કે લાંબા સમય સુધી ભૂર પવન નહીં આવે, પણ ઓચિંતાનો એક ભૂર પવન ચાલુ થવા જઈ રહ્યો છે એ 26 તારીખથી ચાલુ થશે। એટલે 26 તારીખથી ચાલુ થશે એ કોઈ 1-2 દિવસ માટે નહીં પણ લાંબા સમય માટે આ ભૂર પવનની શક્યતાઓ રહેલી છે। એટલે જે મિત્રોને ચણા ડુંગળી આવા વાવેતર કરવા હોય ને એ આપણે 26 તારીખ પછીથી પણ કરી શકે છે। જો કે ધાણા જીરું છે આ જે વાવેતર છે ને, ઘઉં છે, ધાણા છે, જીરું છે, એના વાવેતર તો આપણે હમણાં નથી કરવાના, એ તો મેં પાછળના વિડીયોમાં જણાવ્યું ને એમ 10 અથવા તો 15 નવેમ્બરની આસપાસ જ કરી શકીએ। પણ ચણા અને ડુંગળીને એ બધા વાવેતર છે ને એ આપણે 26 તારીખથી ધીમે ધીમે ચાલુ કરી શકાય એ પ્રકારનું વાતાવરણ 26 તારીખથી થઈ જશે। એટલે જે ખેડૂત મિત્રો ભૂર પવનની રાહ જોઈને બેઠા હતા એના માટે આ એક ઓચિંતાના સારામાં સારા સમાચાર આપણે ગણી શકાય। વિશેષ વાત છે એ આવતીકાલના વિડીયોની અંદર કરવાની છે। અંતમાં પણ દરેક મિત્રોને વિનંતી છે જે મને દ્વારકા જિલ્લાની અંદર રૂબરૂ મળવા માગતા હોય એવા ખેડૂત મિત્રોએ 21 ઓક્ટોબર અને ગુરુવારના રોજ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે આહિર સમાજની વાડીમાં આપણે 5:30 વાગે મિટિંગ રાખેલી છે, ત્યાં આપણે બધા રૂબરૂ મળશું। અંતમાં દરેક મિત્રોએ વિડીયોને લાઇક આપી દેવી, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આ વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરવો। હાલ રજા આપશો, ધન્યવાદ।